गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आ वीडियो लेक्चर में आप सौनु हार्दिक स्वागत है। आज धोरण 8 विषय गणित में विद्यार्थी मित्रों अपने आगळना लेक्चर में प्रकरण 1 नी बात करी, त्यारबाद आज प्रकरण 2 नु एक्सल सूरेख समीकरण नी बेजिक माहिती अने त्यारबाद स्वाध्याय नंबर 2.1 नी गणतरी छे ए करशुं। विद्यार्थी मित्रों, आपड़ा प्रकरण 2 नु नाम छे एक चल सूरेख समीकरण। सौ प्रथम विद्यार्थी मित्रों आ नाम में थोड़ी समझ मेळवीए तो एक ए तो आपड़ो अंक छे, त्यारबाद छे चल। तो विद्यार्थी मित्रों चल कोने कहेवाय? तो के अंग्रेजी मूळाक्षर जे ए टू झेड छे एने हूँ कहेवाय? चल। सूरेख, सूरेख एटले विद्यार्थी मित्रों सीधी रेखाना समीकरण जेने कहेवाय, के सीधा समीकरण के जेमां स्क्वेर न होय, बीजो चल पण न आवेलो होय, ए सूरेख एटले सीधा, अने समीकरण एटले के आवा बधा पदोनो जे જોડાઈને બને ને એને સમીકરણો કહેવાય। વિદ્યાર્થી મિત્રો લખીએ સલ વિશે, એક સલ સુરેખ વિશે, તો આ સુરેખ એ સમીકરણમાં એક જ ઘાતવાળા, એક ઘાતવાળો અને એક જ ચલ હોય છે। એક જ ઘાત અને એક જ છલ હોય અને એક છલ સુરેખ સમીકરણ કહેવાય। અને વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે જો આમે કોઈ એક્સ લીધો, એ શું છે? એક છલ। એની સાથે હું કોઈ માની લો કે આગળ 5 ગુણો એટલે કે 5 એક, તો આ જે છે એને શું કહેવાય? અચલ। વિદ્યાર્થી મિત્રો આની લિમિટ ક્યાંથી ક્યાં આવે? તો કે 1 ટુ ઇન્ફિનિટી અથવા તો 0 ટુ ઇન્ફિનિટી, 0 ન હોઈ શકે ક્યારે છલની સાથે, બરાબર? એટલે કે 1 ટુ ઇન્ફિનિટી, ઇન્ફિનિટી એટલે અસંખ્ય સંખ્યાઓ જે આપણે ડોટ ડોટ દ્વારા દર્શાવીએ છીએ તે। તો આ જે બન્યું એને એક કહેવાય પદ, શું કહેશું? પદ। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હું પ્લસ કરીને બીજું કોઈ લખું, માની લો કે વાય લખું, તો આ જે આખી રચના થઈ બે પદો ત્રણ પદોથી જોડાયેલી રચના, તો એને કહેવાય વિદ્યાર્થી મિત્રો સમીકરણ। તો વિદ્યાર્થી મિત્રો આવા જ સમીકરણો, પરંતુ જેમાં એક જ ચલ હોય, અહીં જો બે ચલ આવી ગયા એક્સ અને વાય, પણ આપણે આ ચેપ્ટર પૂરતું માત્ર એક જ ચલ હોય અને ઘાત પણ એક જ હોય એવા સમીકરણોની વાત છે આ ચેપ્ટરમાં કરવાના। વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નંબર 2.1ના દાખલા નંબર 1ની વાત કરીએ તો કે નીચેના સમીકરણો ઉકેલો। ઉકેલો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે એનો જવાબ લાવવાનો છે, એક્સ વાય ઝેડ જે આપેલું હોય એની કિંમત છે એ મેળવવાની છે। એમાંનો એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો પહેલો, કે એક્સ માઇનસ 2 બરાબર 7। વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ છે એ શું છે? ચલ છે, એની કિંમત આપણે મેળવવાની છે। તો આપણે લખશું એક્સ, ત્યારબાદ બરાબર શું છે? તો કે 7 એ લખ્યું। હવે આપણે 2 છે નથી જોતો, એક્સની કિંમત મેળવવી છે, તો આપણે 2 છે ઓલી બાજુ જાય, બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય। વિદ્યાર્થી મિત્રો અહીં કેવા છે? 2 માઇનસ, ઓલી બાજુ જાય તો કેવા થાય? પ્લસ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? તો કે એક્સના એક્સ, 7માં 2 ઉમેરો તો કેટલા થાય? તો કે 9। વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ, એક્સની કિંમત કેટલી છે? 9। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 મેળવીએ। જો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં કારણ લખવું હોય તો પણ તમે લખી શકો, દાખલા તરીકે હું એકમાં અહીં કારણ લખીને બતાવું, તો કે કારણ કે માઇનસ 2ને જમણી બાજુ એટલે કે જબા લઈ જતા। વિદ્યાર્થી મિત્રો આવી માહિતી આપને હોય જ છે, એટલે કે કૌંસ આપણે કારણ ન લખીએ તો પણ હાલે, હવેના પછીના દાખલામાં આપણે કારણ લખશું નહીં। દાખલા તરીકે બીજો દાખલો ગણું તો વાયની કિંમત મેળવવાની છે, બરાબર 10 છે, વાયની સાથે પ્લસ 3 છે તે મારે જોઈતો નથી। વિદ્યાર્થી મિત્રો 3 કેવા છે? પ્લસ છે, સામે જઈ તો કેવા થાય? માઇનસ 3। વાયના વાય, વિદ્યાર્થી મિત્રો 10માંથી 3 જાય તો કેટલા વધે? 7। તો આ થયો આપણો વાયની કિંમત કેટલી મળી? 7। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈએ,
तो अँ विद्यार्थी मित्रों जुओ झेड तमने पाछळ आपेलू छे मूंझाई नहीं जवानू आने तमे ऊंधी रीते आवी ज रीते पण गणी शको ने तमने जो न फावे तो तमे एम फेरवी पण नाखो दाखला तरीके आवी पण लखी शको कि झेड प्लस टू बराबर छ बराबर अथवा आमनम गणो तो पण वांधो नहीं अहीं दाखला तरीके हूँ लखू छू झेड झेड नी बराबर शूँ छे छ झेड नी साथे शूँ वधारानू छे बे पण केवा छे प्लस छे अबली बाजू जाए तो विद्यार्थी मित्रों केवा थाय माइनस बे त्यारबाद विद्यार्थी मित्रों झेड बराबर छ माथी बे जाए तो केटला वधे चार विद्यार्थी मित्रों दाखला खूबज ईजी है मात्र एनी किंमत मेळवानी छे त्यार पछीनो दाखला नंबर आगळ वात करीए विद्यार्थी मित्रों तो चौथो दाखला नंबर चार विद्यार्थी मित्रों जो अहीं अपूर्णांकमां दाखलाओ जे आपने आपेला छे के त्रणना छेदमां सात प्लस एक्स बराबर सत्तरना छेदमां सात विद्यार्थी मित्रों आ दाखलो अपूर्णांक में छे परंतु मूंझे नहीं जवानु आमा पण शुं आपणे मेळवानुं सल नी किंमत सल शुं छे सौ प्रथम तो के एक्स एक्स नी बराबर नी बाजू शुं छे तो के सत्तरना छेदमां सात एक्स नी सारे बीजू शुं छे तो के सात त्रणना छेदमां सात केवो छे प्लस ओली बाजू जाए तो माइनस त्रणना छेदमां सात त्यारबाद विद्यार्थी मित्रों आपणे बादबाकी से शीखी गया के छेद कॉमन छे तो कॉमन सरखा न हो तो अपने छेद से ही समान करवा पड़े छेद अँ समान छे समान अंशनी शूँ थे विद्यार्थी मित्रों बाद बाकी एट के सत्तर माइनस तेर तरण विद्यार्थी मित्रों एक्स बराबर सत्तर में तरण जाए इतना थे विद्यार्थी मित्रों सत्तर में तरण जाए विद्यार्थी मित्रों थे चौदह न छेदनी अंदर सातना सात आम न विद्यार्थी मित्रों तो अँ हूँ सात चौदह ने सात वड़े भांगू एट शूँ थे बे तो अँ थो आप जवाब त्यार पछीनो विद्यार्थी मित्रों दाखला नंबर पांच की गणतरी करिए तो रकम कंईक आवी छे के छ एक्स बराबर बार विद्यार्थी मित्रों जो अहीं बधे तमने सल साथे छे बादबाकी सरवाळो सरवाळो अने सरवाळानो संबंध हतो ज्यारे अहीं तमने गुणाकारनो संबंध आपेलो छे विद्यार्थी मित्रों आपणे अगाउना धोरणमां भणी गया के सरवाळो वाली बाजू जाए तो बादबाकी थाय बादबाकी विरुद्ध साइड जाए तो सरवाळो थाय भांगाकार जो ओली बाजू जाए तो गुणाकार थाय ने गुणाकार ओली बाजू जाए तो भांगाकार थाय अहीं एक्स की किंमत मेळवानी छे एक्स बराबर विद्यार्थी मित्रों सामेनी साइड शुं छे बार छ वधारानो छे छ अहीं गुणाकारना संबंध में छे आम सामेनी बाजू जाए तो भांगाकार में जाए विद्यार्थी मित्रों बार ने छ वडे भांगू एटले छ दू बार एटले केटला थशे बे तो आ थयो आपणो जवाब त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर छनी बात करिए के टी अपन टीना छेद में पांच बराबर दस विद्यार्थी मित्रों जो अँ क्यों आयु से स्वरूप भांगाकार सौ प्रथम आप असल पद लखवा टी सामेनी बाजू शू है तो के दस टीनी साथ शू है तो के भांग्या पांच आप जो तो नहीं पर सेना स्वरूप में है तो के भांगाकार में भांगाकार सामेनी बाजू जाए तो गुणाकार में जाए टीना टी दस पंचा कितला थे विद्यार्थी मित्रों पचास तो आ थो आप त्यारबाद विद्यार्थी मित्रों दाखला नंबर चार की गणतरी करिए तो सौ प्रथम अँ आप सल क्यों से टू एक्स नी बराबर शू है अठार टू एक्स सात थे बीजू शू है तो भांग्या त्रण एट के छेद में त्रण से भांगाकार स्वरूप में से आप नहीं जो तो ओली बाजू जावा दी तो क्या स्वरूप में जाए गुणाकार स्वरूप में परंतु विद्यार्थी मित्रों हजी आप अँ एक्स की साथ शू बे गुणायेलो है आप जो तो नहीं आप से किंमत मेलवा है एक्सनी आ गुणाकार संबंध में है सामें जाए तो भांगाकार संबंध में जाए विद्यार्थी मित्रों हवे तमे बने गुणाकार करीने बे वडे पण भांगी शको आमनम पण छेद उड़ाड़ी शको के बे नवा अठार वध्यू शू तो के नौ गुणिया त्रण विद्यार्थी मित्रों नौ गुणिया त्रण एटले के नौ तेरी केटला थाय सत्यावीस विद्यार्थी मित्रों आ थयो आपणो जवाब विद्यार्थी आ दाखलो तमे आवी रीते पण गणी शको के त्रणना छेदमां बे त्रणना छेदमां बे बने बाजु गुणी नाखो अने छेद उड़ाड़ीने पण गणी शको छो त्यार पछीनो दाखलो विद्यार्थी मित्रों सहीमां सल वाळुं पद कयुं वाय एनी सामे शूँ है तो के एक पॉइंट छ सल साथ शू भांगाकार में है तो के एक पॉइंट पांच के स्वरूप में से भांगाकार सामे जाए तो के स्वरूप में जाए गुणाकार एट के एक पॉइंट पांच विद्यार्थी मित्रों पॉइंटवाला गुणाकार आप अगाउ कर चूक्या छता एक बार अँ रिविजन स्वरूपे जोए तो से पॉइंटवाला गुणाकार करती वक्त सौ प्रथम अँ आप पॉइंट दूर कर अंक लखी एट के पंदर चौदह गुणिया पंदर करवा है हमें विद्यार्थी मित्रों तो के एकमनी शून
एक छ छ एक एका एक पाँच छ त्रीस की शून वधी त्रण पाँच एका पाँच पाँच ने त्रण आठ। तो विद्यार्थी मित्रों आवी रीते तमे झड़पथी तमे आना गुणाकार करी नाखो अने जो मोढे आवड़े तो पण लखी शको छो। एटले सौ दिवस सोगड़ो वधी गई एटले 240 जवाब आया। विद्यार्थी मित्रों आमां पण एक आंकड़ा पछी पॉइंट हतो, आमां पण एक आंकड़ा पछी पॉइंट हतो, एटले आपणे छेल्लेथी बे आंकड़ा पछी पॉइंट मूकेला, आपणो जवाब शुं आव्यो विद्यार्थी मित्रों 2.40। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9ની ગણતરી કરીએ તો સૌ પ્રથમ છે 7x = 16। વિદ્યાર્થી મિત્રો 7x = 16 માઇનસ 9 છે, ઓલી બાજુ જાય તો કેવા થાય પ્લસ 9। વિદ્યાર્થી મિત્રો હજી પણ આપણી 7 છે એ કેવો છે વધારાનો, તો સૌ પ્રથમ એક્સ બરાબર 16 + 9 7 છે એ ગુણાયેલો છે, સામે બાજુ જાય તો ભાગાકારના સ્વરૂપમાં જાય। વિદ્યાર્થી મિત્રો હવે 16 + 9 કરશો તમે એટલે શું જવાબ આવશે? વિદ્યાર્થી મિત્રો ઝડપથી છે એ તમારી ગણતરી થવી જોઈએ, 16 + 9 એટલે કેટલા આવશે 25, છેદમાં છે એ 7 આમનામ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરશો તો કે આનો પોઈન્ટમાં ભાગાકાર લાવવા કરતાં આમનામ રહેવા દેવું સારું છે, એટલે તમે પોઈન્ટમાં પણ લખી શકો આ એક્સની કિંમત ચાલે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછીના દાખલાઓની ગણતરી કરીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 10, સૌ પ્રથમ આપણે સલવાળું પદ એટલે કે 14y એની બરાબર શું છે તો કે 13, એની સાથે શું છે તો કે -8, 8 છે પણ કેવા છે માઇનસ, સામેની બાજુ જાય તો કેવા થાય એટલે કે +8। વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ હજી પણ આપણો વાયની સાથે શું છે તો કે 14 ગુણાયેલા છે, એને આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ કે 13 + 8 14 છે એ ગુણાકારના સ્વરૂપ છે, આમ જાય તો કેવા થાય ભાગાકારના સ્વરૂપમાં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાયના વાય 13માં આપણે 8 નાખીએ એટલે વિદ્યાર્થી મિત્રો થશે 21ના છેદમાં 14 છે એ આમનામ। હવે વિદ્યાર્થી મિત્રો આનું અતિ સંક્ષેપ રૂપ આપવો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા શું લખી શકો તો કે 7 13 21 અને 7 2 21 7 2 14। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો વાય બરાબર શું થશે 7 7 કેન્સલ એટલે કે 3 ના છેદમાં 2, આ થયો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ। ત્યારબાદ એની પછીનો એટલે કે 11મા દાખલાની વાત કરીએ તો 11મા દાખલામાં સૌ પ્રથમ પીવાળું સલવાળું પદ છે એટલે કે 6p = 9, એની સાથે 17 છે કેવા છે પ્લસ છે, સામેની બાજુ જાય તો કેવા થાય -17। વિદ્યાર્થી મિત્રો પીની સાથે હજી પણ શું છે 6 ગુણાયેલો છે, કેવા ગુણાયેલો છે ગુણાકાર સ્વરૂપ છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં જાય। પીના પી વિદ્યાર્થી મિત્રો 17 -17 અને +9 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે તો -17 માંથી 9 જાય એટલે 8 વધશે વિદ્યાર્થી મિત્રો -ના છેદમાં 6 આમનામ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આનું અતિ સંક્ષેપ રૂપ આપશું તો શું થાય તો કે 4 2 8 અને 3 2 6 2 2 ઉડી જાય વિદ્યાર્થી મિત્રો, તો શું પીની કિંમત શું થાય -4 ના છેદમાં 3। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12, તો એ સૌ પ્રથમ એક્સ વાળું પદ સલ વાળું પદ શું છે તો x ના છેદમાં 3, સામેની બાજુ શું છે તો કે 17 ના છેદમાં 15। વિદ્યાર્થી મિત્રો આ એક પ્લસ છે, સામેને જાય તો -1। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો x ના છેદમાં 3 આમનામ, એક્સ છે બાદબાકી કરવાની છે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, તો છેદ કેવા હોવા જોઈએ સમાન, તો એનું 15 વડે ગુણો અને 15 વડે ભાંગો એટલે શું થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વધારાનું શું છે અહીં 3 3 ઓલી બાજુ જાય અહીં કેવા સ્વરૂપમાં છે ભાગાકારના સ્વરૂપમાં, ઓલી બાજુ જાય તો ગુણાકારના સ્વરૂપમાં, તો x = 7 - 15 અને ×3 ના છેદમાં 15। વિદ્યાર્થી મિત્રો હવે અહીં 15માંથી 7 જાય એટલે કેટલા થશે -8 ×3 ના છેદમાં 15 આમનામ। વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત મેળવવા તરફ જઈ રહ્યા છીએ તો -8 × 3 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે, અથવા તો તમે એના છેદ પણ ઉડાડી શકો છો સીધા, તો કેટલા થશે 3 5 15 એટલે શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો -8 ના છેદમાં 5। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે સમીકરણોનો ઉકેલો વિશે અભ્યાસ કર્યો અને ભાગાકાર સામે જાય તો ગુણાકાર સ્વરૂપ થાય, ગુણાકાર સામેની બાજુ જાય તો ભાગાકાર થાય, એવી જ રીતે સરવાળો સામેની બાજુ જાય તો બાદબાકી થાય અને બાદબાકી સામેની બાજુ જાય તો એ સરવાળો થાય, આવા બેઝિક નિયમોનો ઉપયોગ કરી અને આપણે સલ એક્સ વાય ઝેડની કિંમત મેળવી આવતા લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 2ની શરૂઆત કરીશું। આજે બસ એટલું, થેન્ક યુ।